ગુજરાત રાજ્યમાં રક્તદાન અંગે સરકાર અને ખાનગી સંસ્થાઓ અભિયાન ચલાવતી હોય છે જ્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાતા અને રક્તદાન શિબિરના આયોજકો માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને તેની સાથે અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ વર્ષે ઇન્ડિયન રેડક્રોસ દ્વારા છ લાખ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને તેની સાથે થે સેમિયાગ્રસ્ત અને ગરીબ દર્દીઓને વિનામૂલ્યે રક્ત આપવામાં આવ્યું હતું અમારે આ કાર્યક્રમે દર વર્ષે રાખીએ છીએ આ વર્ષે અમે સાહીઠ હજાર યુનિટ અમદાવાદમાંથી વોલેન્ટરી બ્લડ ડોનેશનમાં બારસો ને ઓગણપચાસ કેમ્પ કરી અને ઉપલબ્ધ કર્યું બારસો ને ઓગણપચાસ ક્લેમ્પ એ બહુ મોટી વાત છે અને સાહીઠ હજાર યુનિટ બ્લડ એ ઇટ સેલ્ફ એ રેકોર્ડ છે અને એમાં અમને સહયોગ આપ્યો હતો અસંખ્ય સંસ્થાઓએ ઇન્ડસ્ટ્રીયલ એજ્યુકેશનલ ફાઇનાન્શિયલ સ્મોલ ગ્રુપ સોસાયટીઝ દુકાનદારો મહાજન ધાર્મિક સંસ્થાઓ અને પાનના ગલ્લાવાળાઓએ પણ એ એ સર્વ લોકોનું અમે સન્માન કરવા માટે આ પ્રકારનો કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ એલ કોલેજ દ્વારા દર વર્ષે બે વાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને બેઝિકલી વિદ્યાર્થીઓ દ્વારા ઘણી બધી માત્રામાં રક્તદાન કરવામાં આવે છે અને એના એપ્રિશિએશનના ભાગરૂપે દર વર્ષે ઇન્ડિયન રેડ ક્રોસ અમદાવાદ બ્રાન્ચ આ કાર્યક્રમનું આયોજન કરે છે અને છેલ્લા લગભગ વીસ વર્ષથી એલ એન્જિનિયરિંગ કોલેજે સતત આ કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે કારણ કે બધા જ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર હજારથી બારસો બોટલ દર વર્ષે રક્તદાન કરે છે અને લગભગ એના દ્વારા ત્રણ હજારથી છત્રીસો લોકોની જિંદગી બચાવે છે એટલે આવું ઉમદા કાર્ય કરે છે તો અમે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે અહીંયા આવ્યા છીએ અને અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ